જૂનાગઢમાં ભારે વરસાદ ને પૂરના કારણે ઘીડ પંથકના અનેક વિસ્તારોનું ધોવાણ થયું હતું. સાથે જ ખેડૂતોએ વાવણી કરેલ બિયારણનું પણ ધોવાણ થયું અને સરકાર માત્ર બટકું નાખીને ખેડૂતોને મનાવતી હોય તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. સાથે જ ખેડૂતોએ કહ્યું કે રાજકીય આગેવાનો અને પદાધિકારીઓ માત્ર મત માંગવા આવે છે, ખેડૂતોના સંકટ સમયે કોઈ ડોક્યું પણ નથી કરતા. ત્યારે રોષે ભરાયેલા લોકોએ મંતવ્ય ન્યૂઝ પાસે કેવી વેદના ઠાલવી છે, આવો સાંભળીએ. હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે માંગરોળ તાલુકાના ખેડ વિસ્તારની અંદર. હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ મારી પાછળના દ્રશ્ય જોઈ શકો છો કે કોઈ નદી નથી, કોઈ તળાવ નથી, પરંતુ આ છે ખેડ વિસ્તારના જે ખેતરો આવેલા છે તે ખેતરો છે તેની અંદર પાણી ભરાયા છે. ત્યાં આ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આનો કોઈ નિરાકરણ આવ્યું નથી. જૂનાગઢમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે ઘેડ પંથકની પરિસ્થિતિ છે તે ગંભીર બનતી હોય છે, ત્યારે અહીંના સામેડાના આપણા ગામના ગ્રામજનો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. હાલ આ પ્રશ્ન કેટલા સમયથી છે અને સરકાર દ્વારા શું નિર્ણય કરવામાં આવ્યો છે અને તમે સરકાર પાસે શું આશા રાખો છો? આ પ્રશ્ન તો અમારે વર્ષોથી છે, બાપ દાદાના વર્ષોથી પ્રશ્ન છે. અતિ ભારે વરસાદ પડે એટલે ઘેડ પંથક ઘટમાં ફેરવાઈ જાય. અત્યારે ગુજરાત તો વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ઘેડ પંથક વિનાશ તરફ આગળ વધી રહ્યું છે. અતિ પૂર આવવાને કારણે અમારા નદી નાળા અને કેનાલોનું ધોવાણ થઈ ગયા અને ખેતરોમાં પણ બહુ ધોવાણ પડ્યા છે. તો અમારા અહીંયાના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા જો કેન્દ્રમાં મિનિસ્ટર થઈને બેઠા હોય તો એક મિટિંગ બોલાવી અને ઘેડ પંથકનું આયોજન કરી અને ઘેડમાં કાંઈક પ્રશ્ન હલ થાય એવો અમારો નમ્ર વિનંતી. જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંના આપણા બીજા ગ્રામજનો છે તેની સાથે વાત કરવાનું, તમારું બિયારણ છે તે ધોવાઈ ચૂક્યું છે, શું કહેશો? 4-5 દિવસ પહેલા વરસાદ થયો અને વરસાદમાં ખેડૂતોએ વાવેતર કરેલું છે, પણ જૂનાગઢ અને માણાવદર વંથલી બધે ઉપરવાસમાં 10-15 વરસાદ પડવાને કારણે અને અમારા ઘેડ વિસ્તારમાં પણ વરસાદ હતો જેથી કરીને એક સાથે પાણી આવેલું છે, તેથી અમારું બિયારણ એકદમ નિષ્ફળ ગયેલું છે. ખાલી પાણી ઓસરે એટલે ઘેડમાં આવે, ખાલી દેખાવો કરવા માટે, બાકી કોઈ આવતું નથી. જયારે પૂરની પરિસ્થિતિ હતી ત્યારે કોઈ અધિકારી, કોઈ સંસદ સભ્ય કે ધારાસભ્ય અહીં આવ્યા નથી. જો આ પાડા હે ને નદી પોળી કરે, કેમ કે ખેડ વિસ્તાર રકબી આકારનો હે, ઊંડી કરે અથવા શેક ડેમ બનાવે ને, શેક ડેમ બનાવે તો જ આનો નિકાલ થાય એમ છે. આ પ્રશ્નનો ખેડની પરિસ્થિતિ છે તે જળબંબાકાર જેવી સ્થિતિ છે, અનેક વખત રજૂઆત કરવા પણ છતાં પણ જે સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવે છે પણ પરંતુ તે નિષ્ફળ જાય છે. મંતવ્ય ન્યૂઝ સાથે વાઢિયા મિત્તલ, માંગરોળ. જૂનાગઢ જિલ્લામાં સતત 3 દિવસ પડેલા ભારેથી અતિભારે વરસાદથી જિલ્લાના તમામ ડેમમાં નવા નીરની આવક થયેલ છે, જેમાં મોટાભાગના ડેમો 80% જેટલા ભરાઈ ગયા છે તો 5 જેટલા ડેમો ઓવરફ્લો પણ થયા છે. સિંચાઈ વિભાગ હસ્તક આવતા 12 ડેમમાંથી 5 ડેમ ઓવરફ્લો થયા છે અને જેથી સિંચાઈ માટે આગામી સિઝનમાં ખેડૂતોની ચિંતા હવે ટળી ગઈ છે. જિલ્લામાં સૌથી મોટો ઓઝત 2 ડેમ 28.413 મિલિયન ઘન મીટર એટલે કે 80% ડેમ ભરાઈ ગયો છે તો જૂનાગઢ મહાનગરને પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ પણ ઓવરફ્લો થયો છે. જૂનાગઢ સિંચાઈ યોજના વિભાગ પાસે કુલ 12 ડેમ છે, એમાંથી એમાં 12 ડેમ ઉપર અમારા જૂનાગઢ, આપણે જૂનાગઢમાં કહીએ તો 12-14 ઇંચ જેટલો વરસાદ થયેલ છે, જેના કારણે ઘણા મોટા ભાગના ડેમોમાં લગભગ 60-70% અને ઘણી જગ્યાએ 80% પણ પાણી આવી ગયેલું છે. ખાસ તો ઓજત 2 ડેમ જે છે એની કેપેસિટી 36.20 MCM છે, એની સામે 28 MCM જેટલું પાણી આવી ગયેલ છે, એટલે કે લગભગ 71% ડેમ અમારો ભરાઈ ગયેલ છે. આ ઉપરાંત બીજા જે ડેમો છે મધુવંતી, બાટવા ખારો, ઉબેણ, ટીકર, આણંદપુર, આ બધા ડેમોની અંદર પણ સારી સંખ્યામાં, સારી માત્રામાં જેને કહેવાય એવું પાણી આવેલ છે. જૂનાગઢમાં ભારે વરસાદથી રસ્તાઓની હાલત બિસ્માર બની ગઈ છે. સમાચાર સામે આવ્યા છે સમગ્ર જૂનાગઢ પંથકમાં ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે. શહેરી વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે તો મુખ્ય રસ્તાઓમાં પણ હવે ખાડા પડી ગયા છે. રસ્તો બનાવવા માટે હવે શહેરીજનો માંગ કરી રહ્યા છે તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ખાતરી આપી છે.
જૂનાગઢમાં ભારે વરસાદથી શહેરના રસ્તાઓની હાલત બિસ્માર બની ગઈ છે. શહેરી વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જાહેર જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે. મુખ્ય રસ્તા ઉપર જ ખાડા પડતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. તો હવે રસ્તો બનાવવા માટે શહેરીજનો માંગ કરી રહ્યા છે. તો શહેર વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી ગયો છે. હજુ તો ચોમાસાની શરૂઆત જ છે અને શહેરી વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. વરસાદને કારણે આમ તો જનરલી ગામમાં ટોરેન્ટ ગેસનું કામ, ગટરનું કામ અને પાણીની લાઈન નાખવાનું કામ ચાલુ હતું. હાલ વરસાદને કારણે આ કામોને રોકી દેવામાં આવ્યા છે. જ્યાં જ્યાં આ કામો થયા છે, આ ત્રણ કામો જ્યાં પૂર્ણ થયા છે ત્યાં રોડની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે અથવા તો એને નવા રસ્તાઓ બનાવવામાં આવશે. હાલ ગામના જે મુખ્ય રસ્તાઓ છે એમાં ક્યાંય જો એવું ડેમેજ થયું હશે તો જે રસ્તાઓ બન્યા છે નવા એ ગેરંટી પિરિયડમાં છે. તમે અમારા તો શૂટિંગ સ્ક્રિપ્ટિંગ આપના નામ? હા, મારું નામ જિબ્રાઈલ જેઠવા છે અને હું અત્યારે શ્રીજી પાર્કમાં છું. જૂનાગઢની શ્રીજી પાર્ક સોસાયટી મીરાનગરની પાસે આવેલી મારે કોર્પોરેશનને બસ હાથ જોડીને એટલી જ વિનંતી છે કે ચોમાસું આવી ગયું છે અને જે પેલી ગેસ લાઈન ને ગટર લાઈન ને તમે કરીને ગયા છો, કરીને ગયા એમાં કોઈ પ્રોબ્લેમ નથી, સારું કામ કરો છો, પણ તમે આ જે છે ને વ્યવસ્થિત તો કરતા જાઓ, કેમકે આમાં બાઇકો સ્લીપ થાય છે. ઇવન મારી જ કાલે બાઇક સ્લીપ થતા થતા રહી ગઈ. સો પ્લીઝ મારી હાથ જોડીને વિનંતી છે. અને એક બીજું પણ કહેવા માગું છું કે જૂનાગઢની ભોળી જનતા છે જે તમે એનો જે દુરુપયોગ કરો છો, તમને એમ કે એને કાંઈ ખબર નથી પડતી, એને બધી ખબર પડે છે. તો પ્લીઝ તમે આ કામ વહેલી ને વહેલી તકે. જસદણમાં વૃક્ષ ધરાશયી થયું હતું, સમાચાર સામે આવ્યા છે. જસદણથી ભારે વરસાદને પગલે એક વૃક્ષ ધરાશયી થયું હતું. તો જસદણમાં વૃક્ષ ધરાશયી થવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. હાલ અત્યારે રાજ્યમાં, સમગ્ર રાજ્યમાં ચોમાસું જામી ગયું છે. ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. તો જસદણના વિછિયા તરફ જવાના માર્ગ ઉપર વૃક્ષ ધરાશયી થયું હતું. તો વૃક્ષ મોપેડ પર જઈ રહેલા બે મહિલાઓ પર પડ્યું હતું અને આ વૃક્ષ મહિલાઓ પર પડતા જ બંને મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. વૃક્ષ મોપેડ પર પડતા જ મોપેડમાં પણ નુકસાન પહોંચ્યું છે. તો ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. વિછવા ખાતેના રોડ પર જતા માર્ગ ઉપર વૃક્ષ ધરાશયી થયું હતું અને મોપેડ પર વૃક્ષ ધરાશયી થતા જ બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. વૃક્ષ ધરાશયી થતા જ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સેવાભાવી લોકો દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. વૃક્ષ મોપેડ પર પડતા મોપેડને પણ નુકસાન પહોંચ્યું હતું. જસદણમાં વિછિયામાં રોડ પર વૃક્ષ ધરાશયી થયું હતું. વિછિયા તરફ જવાના માર્ગ ઉપર આ ઘટના બની હતી. જૂનાગઢ શહેરમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેને લઈને જૂનાગઢના ઘણા ખરા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. તો જૂનાગઢના રહીશોએ જણાવ્યું હતું કે દર વર્ષની ચોમાસાની આ જ સમસ્યા છે. અહીં ગટર, ગેસ પાઇપલાઇન કે પાણી માટે રોડ ખોદવામાં આવે છે, પરંતુ ફરી સમયસર રિપેર કરવામાં નથી આવતા. તો રોડ પર ખાડા ખોદવામાં આવ્યા છે અને તેથી જ અકસ્માતમાં પણ વધારો થઈ રહ્યો છે. તો મનપાને રસ્તાના કામગીરી જે વહેલી તકે પૂર્ણ કરવા માટે પણ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી રાજકોટ અગ્નિકાંડને લઈને નાનામાં નાની માહિતી પણ મીડિયા દ્વારા લોકો સમક્ષ પહોંચાડવામાં આવે છે અને અગ્નિકાંડના પીડિતો ઉપરાંત વારંવાર લોકોના મનમાં ઉઠતા સવાલ કે ક્યારે ન્યાય મળશે તેને મીડિયા હાઉસ વાચા આપી રહ્યું છે. ત્યારે હવે રાજકોટ પોલીસ કમિશનરની મનમાની જોવા મળી છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ દ્વારા મીડિયા પર પ્રતિબંધ મૂકીને મીડિયાને દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. તો દ્રશ્યો પણ સામે આવ્યા છે.
રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા. મંદિરના ગેટથી ઢોલ નગારા સાથે રૂપાલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રૂપાલા તેમજ તેમના પરિવાર દ્વારા છેલ્લા 3-1 વર્ષથી હનુમાન દાદાને ધજા ચડાવવામાં આવે છે. તો સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન સહિત સંતોએ રૂપાલાને ફૂલહાર કરીને તેમનું સ્વાગત કર્યું હતું. રાજકોટમાં કોલેરાનો પ્રથમ કેસ નોંધાઈ ચૂક્યો છે. રાજકોટના લોહાનગરમાં બાળકને કોલેરા થયો હતો. બાળક સ્વસ્થ થતા જ તેને રજા આપી દેવામાં આવી હતી. તો આરોગ્ય વિભાગે સમગ્ર વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત કોલેરાનો કેસ મળી આવતા જ તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે. જામનગરમાં કોલેરાનો કેર વર્તાયો છે અને ત્યારે મહાનગરપાલિકાની આરોગ્ય ટીમે સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા અને જીજી હોસ્પિટલ સાથે મળીને આરોગ્ય વિષયક કામગીરી કરી રહ્યા છે. આ સાથે જે દર્દીઓને પોઝિટિવ કેસ છે તેમના ઘરે પણ સર્વે કરાયો છે. તેમજ દર્દીઓને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ સૂચનો પણ કરવામાં આવ્યા છે. આ સાથે જ બીજી તરફ વધતા જતા કોલેરાના કેસો એ ચિંતાનો વિષય બન્યા છે. સુરેન્દ્રનગરની મુખ્ય પાણીની ટાંકીનો મુખ્ય વાલ્વ તૂટી જતા મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા હતા, જેના કારણે પીવાના પાણીનો વેડફાર થયો હોય અને તેને કારણે સુરેન્દ્રનગર શહેરીજનોમાં પણ રોષ જોવા મળ્યો હતો. એક તરફ પાણી માટે લોકો વલખા મારે છે તો બીજી તરફ હજારો લીટર પાણીનો વેડફાર થાય છે. હવે પાણી આપવામાં કાપ મુકાશે અને પાણીની ટાંકી નજીક આવેલ દુકાનો અને કારખાનામાં પણ પાણી ભરાયા હતા. તો લોકો તંત્ર ઉપર રોષ ઠાલવી રહ્યા છે. સુરેન્દ્રનગર નગરપાલિકાની જે આ પાણીની ટાંકી છે, સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખના વિસ્તાર છે, ત્યાં અવારનવાર પાણીનું લીકેજ થાય છે. આજે વાલ લીકેજ થયો એના કારણે રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે અને દુકાનમાં પાણી ગરી ગયા છે, કેસીઆઈ કારખાનામાં પાણી ગરી ગયા છે. આ પ્રકારની અનેક વખત સુરેન્દ્રનગર નગરપાલિકાની નિંબર નિષ્ક્રિયતા નજરમાં આવે છે. સુરેન્દ્રનગર નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને આ બાબતની અનેક વખત રજૂઆત કરવા છતાં તે લોકો કોઈ પણ જાતની નક્કર કામગીરી કરતા નથી. સુરેન્દ્રનગરના વઢવાણમાં ઐતિહાસિક ગઢ ધરાશી બન્યા બાદ ચીફ ઓફિસર અને નગરપાલિકાની ટીમોએ વઢવાણમાં ધામા નાખ્યા હતા. 1400 વર્ષ જૂનો સૌરાષ્ટ્રનો એકમાત્ર સુરક્ષિત ગણાતો ગઢ આજે તૂટી પડ્યો છે. દર વર્ષે ગઢના રિનોવેશન પાછળ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પણ કામગીરી ન કરવામાં આવતા ગઢ અનેક સ્થળેથી જર્જરિત બન્યો હતો અને જે સ્થળે ગઢ જર્જરિત બન્યો ત્યાં ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે સર્વે હાથ ધર્યો, ત્યારે લોકોએ યોગ્ય સમારકામ કરવા માટે હવે માંગ કરી છે. વઢવાણ શહેરી વિસ્તારમાં જે ધોળી ફોડ પાસે વઢવાણ શહેરનો જે ઐતિહાસિક ગઢ છે તેની એક દિવાલ સવારે થોડી ધરાશાયી થઈ છે, તેની જાણ નગરપાલિકાને કરવામાં આવી છે. પીજીપીસીએલ દ્વારા તે પાવર કટ કરવામાં આવેલા છે અને જે નાણાં ખેડૂત પોતાના વેપાર રોજગાર કરે છે તેને હટાવવા માટે અમારી ટીમ ઓલરેડી સ્થળ ઉપર છે. મારું ગામ વઢવાણ જૂનામ જૂનું ગામ છે, એનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે. બે નગરપાલિકાઓ ભેગી થઈ ગામનું નામ પણ જતું રહ્યું. અત્યારે સુરેન્દ્રનગર વઢવાણ કહેવાય, સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ. દુઃખની વાત છે, અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે અને અમાય તે આ અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે. વઢવાણને સાઈડ લાઈન કરવામાં આવી રહ્યું છે અને એના હિસાબે મને એવું દેખાય છે કે આ ગઢ ઉપર કોઈ એક્શન પણ નથી લેવાતા. ખરેખર આ ગઢ નગરપાલિકા પ્રમુખ તરીકે જુદા 14માં નાણાં પંચમાં જુદા પૈસા ફાળવેલા, આપણે પુરાતત્વને પણ લખાણ કરેલું અને એમનો કોઈ જવાબ ન આવેલો. ગલ્લો આમ અમારા ચાની કેટલીનો સામાન, પાનના ગલ્લાનો સામાન ને આ બધું દબાઈ ગયું અને મારે નુકસાન આવ્યું હે, તો આની ભરપાઈની માટે કઈ વસૂલાત થાય એવું મારી હાથે કરી.
ગઢની મરામત નથી થઈ તેની માટે, ગઢની મરામતની જરૂરત હતી તેની માટે પડી ગયું છે આ બધું. મારું કેટલું કહેવાનું છે. સિંગતેલમાં ભાવ વધારા મુદ્દે ખાદ્યતેલ વેપારીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ વખતે નવેમ્બર ડિસેમ્બર દરમિયાન સિંગતેલનો ભાવ 2650 થી 2700 રૂપિયા સુધી હતો. ત્યારબાદ ભાવ ઘટીને 2550 રૂપિયા થઈ ગયો હતો. 3 મહિનાની જ અંદર સિંગતેલના ભાવમાં 150 રૂપિયા જેટલો ઘટાડો આવ્યો હતો. હાલ વરસાદની સિઝન આવતા જ સિંગતેલની માંગ વધી છે અને આ ઉપરાંત મગફળીની આવક પણ હવે રહી નથી. તેમજ દિશા તરફ વરસાદ વહેલો પડતા મગફળીની સિઝન પણ વહેલી પૂર્ણ થઈ છે. તો હાલમાં બ્રાન્ડેડ સિંગતેલના ભાવ 2650 રૂપિયા છે અને અન્ય સિંગતેલના ભાવ 2500 રૂપિયા જોવા મળી રહ્યા છે. તો સિંગતેલનો સિઝનમાં ભાવ હતો આ વખતે નવેમ્બર ડિસેમ્બર દરમિયાન 2650 થી 2700 રૂપિયા સુધી ભાવ હતો. પાછો ઘટીને ભાવ થઈ ગયો હતો 2525 રૂપિયા જેવો ખાદ્ય તેલમાં સિંગતેલમાં. અને એ આપણે થયો હતો એપ્રિલ મે અને જૂન દરમિયાન. 3 મહિના દરમિયાન સિંગતેલની અંદર 150 રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો હતો. કારણ કે આ 3 મહિના દરમિયાન ઉનાળા દરમિયાન ખાદ્ય તેલમાં ગરાકી બિલકુલ અને લોકો તેલનો વપરાશ કરવાનું ટાળતા હોય છે. આવા કારણોસર સિંગતેલની અંદર ભાવ ઘટાડો સારા એવા પ્રમાણમાં આવેલો હતો અને સિંગતેલ બોટમ આઉટ થઈ ગયું શકાય. મોટાભાગના બિલર્સોને પેરિટી બિલકુલ ઓછી હતી અને એને કારણે ફરીથી અત્યારે સિંગતેલમાં વરસાદની સિઝન આવતા અને ફરીથી સિંગતેલમાં ડિમાન્ડ નીકળતા ખાદ્ય તેલમાં ભાવ વધારો થોડો ઘણો જોવા મળ્યો છે. સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે સુરત પોલીસ કમિશનરે વ્યાજખોરો વિરુદ્ધ એક નવી લોક દરબારની પહેલ શરૂ કરી છે અને આ નવી પહેલ લોક દરબારની અસર પણ જોવા મળી છે. ઉધનામાં યુવકે વ્યાજે રૂપિયા લીધા હતા અને યુવાને વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હતો. લોક દરબારમાં મૃતકના પરિવારે રજૂઆત કરી કે વ્યાજ ચૂકવતો હોવા છતાં પણ વ્યાજખોરો ધમકી આપતા હતા. અંતે વ્યાજખોરોની ધમકીથી કંટાળીને યુવકે આપઘાત કર્યો હતો. તો પરિવારજનો દ્વારા રજૂઆત કરાતા જ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને વિજય તથા ઉમેશ નામના શખ્સોની પોલીસે ધરપકડ કરી લીધી છે. સુરત શહેર પોલીસ દ્વારા શહેરના લોકોને વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્ત કરવા માટે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અલગ અલગ ઝોન વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે ત્યારે ઝોન 4 હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનો વિસ્તારમાં વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલા લોકો માટે પોલીસ હેડક્વાર્ટર કોમ્યુનિટી હોલ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ કરેલી રજૂઆતને લઈને તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરી વ્યાજખોરોની ધરપકડ કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. અત્યારે જો એક વ્યાજખોરોના વિરુદ્ધમાં એક લોક દરબાર યોજીને એના લોકોના વિરુદ્ધ એક અભિયાન સુરત શહેર પોલીસ દ્વારા જો ચાલુ કરવામાં આવેલા છે, જેમાં અત્યાર સુધી 2 ઝોનોમાં થયા છે ત્યાં 12 જેટલા ગુના અત્યાર સુધી દાખલ થઈ ગયા છે ઝોન 5 અને ઝોન 2માં. અને એના સિવાય જો કે 30 જેટલા અરજીઓનો તપાસો ચાલુ છે અને આજે ઝોન 4 વિસ્તારમાં આવનાર 6 પોલીસ સ્ટેશન વિસ્તારના અહીંયા લોક દરબારનું આયોજન કરવામાં આવેલા છે, જેમાં લગભગ જો અત્યાર સુધી 30 જેટલા ફરિયાદી આપણા પરિવાર સાથે અને લઈને આવ્યા છે. રાજકોટમાં સેન્ટ્રલ જીએસટીની મુખ્ય કચેરીમાં સીબીઆઈની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ભ્રષ્ટાચારના આરોપને લઈને સેન્ટ્રલ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારી સામે ફરિયાદ આવતા તપાસ કરવામાં આવી હતી. સીબીઆઈની ટીમ રેસકોર્સ સ્થિત સેન્ટ્રલ જીએસટીની કચેરી ખાતે પહોંચીને તપાસની કામગીરી કરી હતી. તો ઓફિસમાં અધિકારીઓ દ્વારા મોટા પ્રમાણમાં કાગળ કબજે કરીને અધિકારીઓની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ સેન્ટ્રલ જીએસટીની ઓફિસમાં સીબીઆઈના દરોડા છે તે પડ્યા છે. રાજકોટ સીબી ખાતે કહી શકાય કે જે રેસકોર્સની જે ઓફિસ છે સેન્ટ્રલ જીએસટીની, ત્યાં 3 માળે એક ઓફિસમાં એક ઉચ્ચ અધિકારીને ત્યાં કહી શકાય કે આ દરોડા છે તે પડ્યા છે. મોટા પ્રમાણમાં કાગજ છે તે પણ ક્યાંક કબજે છે કરવામાં આવ્યા છે. આ સાથે પૂછપરછ હાથ કરવામાં આવી રહી છે. ખાસ તો
મહત્વની વાત એ છે કે ગઈકાલે રાતેથી જ આ દરોડા છે તે પડ્યા છે. સીબીઆઈના અધિકારીઓ છે તે જે ઝીણવટ તપાસ છે તે કરી રહ્યા છે. ભ્રષ્ટાચારનો આરોપને લઈને સેન્ટ્રલ જીએસટીના જે ઉચ્ચ અધિકારી સામે એક ફરિયાદ છે તે નોંધાઈ હતી અને એ જ ફરિયાદના આધારે સીબીઆઈની જે ટીમ છે તે અહીં પહોંચી છે. ચોક્કસથી કહી શકાય કે ભ્રષ્ટાચારને લઈને કેન્દ્રથી સીબીઆઈની જે ટીમ છે તે અહીં આવી છે અને ખાસ તો ભ્રષ્ટાચારને ન છાવરવા માટે આ અત્યારે ક્યાંક તપાસ ક્યાંક આચરવામાં આવી રહી છે અને તપાસ અંતર્ગત અનેક નવા નવા ખુલાસાઓ છે થઈ શકે છે. કારણ કે સેન્ટ્રલ જીએસટીમાં જે નાણાકીય વ્યવહારો હોય છે એ નાણાકીય વ્યવહાર કઈ રીતે થાય છે તેને પણ ક્યાંક ને ક્યાંક ઉજાગર કરવા માટે જે સીબીઆઈની જે ટીમ છે તે પહોંચી છે. એક એક ઝીણવટ જે તપાસ છે તે હાલ કરવામાં આવી રહી છે. આ સાથે જે કાગળો પણ દસ્તાવેજો પણ ક્યાંક કબજે કરવામાં આવ્યા છે. આ સાથે પેન ડ્રાઈવ છે, સીપીયુ છે તે પણ ક્યાંક કબજે કરવામાં આવશે. આવી પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદે જાણે તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં 1 ઇંચ જેટલો જ વરસાદ ખાબકવા પામ્યો છે અને ત્યારે માત્ર 1 ઇંચ જેટલા વરસાદમાં જ સુરેન્દ્રનગર, દૂધરેજ, વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી જે વરસાદ પહેલાની પ્રિમોન્સૂન કામગીરીની પોલો છતી થઈ ગઈ છે. ખાસ કરીને તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો, તેમ છતાં પણ સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા અને મુખ્ય માર્ગો ઉપર 15-20 ફૂટના ખાડાઓ પણ પડી ગયા છે. નગરપાલિકાની અંદર વઢવાણ સુરેન્દ્રનગરની અંદર સામાન્ય વરસાદ પડ્યો છે, ત્યારે વઢવાણના મુખ્ય અર્થમાં રસ્તાઓ છે જ્યાં ખાડાઓ પડી રહ્યા છે અને ભૂવા પડી ગયા છે. ત્યારે હાલ વઢવાણ જીએડીસી રોડ પર આપ જોઈ શકો છો કે મસ્ત મોટો ખાડો પડ્યો છે, જેને લઈને વાહન ચાલકો અને રાહતદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે વઢવાણ જીએડીસી વિસ્તારનો જે કહેવાતો આ મુખ્ય માર્ગની અંદર છેલ્લા ઘણા સમયથી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ પણ કામગીરી નહીં થતા લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. તો આપણી સાથે વઢવાણના સ્થાનિક ઉદ્યોગપતિઓ અને રહીશો જોડાયા છે, તો શું કહેશો? જયારે વઢવાણ જીએડીસી નો મુખ્ય માર્ગ નો રસ્તો છે તેની ઉપર મસ્ત મોટો ખાડો પડ્યો છે, તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી? તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી. સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકાનું આમ જોવો તો આ છેલ્લા 5 વર્ષથી આ રીતે દર ચોમાસાએ ખાડા પડી જાય છે અને ખાલી સામાન્ય આપણે અત્યારે સુરેન્દ્રનગરમાં એવરેજ જોવો તો 3-4 ઇંચ વરસાદ પડ્યો છે, છતાં આવી હાલાકી પડે છે. રોડ રસ્તા એટલા ખરાબ છે કે કોઈ આવવા તૈયાર નથી થતું જીએડીસી નગરપાલિકા ઉદ્યોગમાં. તો ખાસ કરીને જીએડીસી વિભાગ દ્વારા જે નગરપાલિકાને ટેક્સ ચૂકવવામાં આવે છે તો નગરપાલિકા શું રસ્તાઓ નથી રિપેર કરતા? નગરપાલિકા દ્વારા કોઈ પ્રાથમિક સુવિધા આપતા નથી. નગરપાલિકા ટેક્સ લે છે અને જીઆઈડીસી પણ ટેક્સ લે છે. અહીંયાના વેપારીઓને, જીઆઈડીસી ના જે વેપારીઓને એને ડબલ ટેક્સ ભરવાના, છતાં કોઈ પ્રાથમિક સુવિધા મળતી નથી. આ લોકો નગરપાલિકા નિર્ભર તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ખાલી કાગળ ઉપર જ દેખાડે છે. આપણી સાથે જે લારી ધારક છે જે અહીંયા ધંધો કરે છે, શું કહેશો તમને જયારે આ જીએડીસી ના ચોકડી પર મસ્ત મોટો ખાડો પડ્યો છે અને શું તકલીફ પડે છે? ઘણા ટાઈમથી ખાડો પડી ગયો છે, વરસાદ ચાલુ થયો ને તરત ખાડો પડી ગયો. નગરપાલિકા દ્વારા કોઈ રિપેરિંગ કામગીરી કરવામાં આવે? 1-2 ધણ ટ્રેક્ટર નખાવા આવ્યા છે પીછે આયા ના. વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર, દૂધરેજ નગરપાલિકા તંત્ર દ્વારા જે પ્રિમોન્સૂન કામગીરીની અંદર લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, માત્ર કાગળો જ ઉપર ખર્ચ થતો એવું દેખાઈ રહ્યું છે. વઢવાણ જીએડીસી વિસ્તારનો આઠ સમાન જે રસ્તો છે એ આ જે ખાડાને લઈને લોકો માં રોષ ફેલાયો છે. સુરેન્દ્રનગરથી અશોક રામી, મંતવ્ય. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.